ક્વેસ્ટ ફાઉન્ડેશન પ્રેઝેન્ટ્સ મા સ્વામીની પ્રેરણા, માર્ચ એપ્રિલ 2024. ધ થીમ ઓફ ધ મેગઝીન ઇઝ કાઇન્ડનેસ લવ કમ્પેશન. થેન્ક યુ વેરી મચ. આજે આપણે મા સ્વામીની પ્રેરણામાં, પ્રેરણાની સંવાદ શ્રેણીમાં આપણી સાથે પરમ પૂજ્ય મોરારી બાપુ છે. આજનો વિષય છે, જે બાપુનો અતિ પ્રિય વિષય છે, મૈત્રી, પ્રેમ, કરુણા અને અનુકંપા. પરમ પૂજ્ય મોરારી બાપુ જે બાપુના નામથી રામચરિત માનસ માટે વિશ્વવિખ્યાત છે, અને મારું માનવું છે કે રામચરિત માનસનો સારત્વ છે સત્ય, પ્રેમ અને કરુણા. બાપુ હંમેશા કહે છે, સૌથી ઊંચી કક્ષાની જીવનની આંતરિક શાંતિ, પ્રસન્નતા, હળવાશ અને મધુરતા ફક્ત ને ફક્ત પ્રેમ અને કરુણાની વિકાસથી આવે છે. તમે એક જગ્યાએ બાપુ રામચરિત માનસમાં કહેલું કે ઈર્ષાથી ઐશ્વર્ય તો મળી શકે પરંતુ શાંતિ ન મળી શકે, અને નિંદાથી સ્વર્ગ તો કદાચ મળી શકે પણ નિદ્રા ન મળી શકે. બાપુ, તો આ પ્રેમ અને કરુણા આટલું બધું મળી શકે છે, પણ આપણે શા માટે પ્રેમ, કરુણા અને અનુકંપાને ગુમાવી દીધી છે? આપણે એટલું બધા સમજે છે, સત્ય, પ્રેમ અને કરુણાના ફાયદા બહુ છે, પણ વક્ત આવે, સમય આવે ત્યારે બધા ચિંતા નહીં સુખી છે. આ દુનિયાની દ્રષ્ટિએ દુઃખ પડે કે ભાઈ જો સત્યનું આચરણ કરવા જોઈએ, માટે હરિચંદ્રની શું દશા થઈ, ગાંધીને ગોળી મળી, સુકરાટને ઝેર પીધાઈ, ઈસુને જડી દીધા, આ બધું દેખાય, પણ જેણે સત્યની સાધના કરી છે એને દુઃખ લાગ્યું જ નહીં, એટલે પણ બહુ એન્જોય કરે. આપણી દશા શું છે કે આપણે આપણે સુખી છીએ છીએ, આનંદ મૂકીએ છીએ, આ બધા આનંદના રસ્તાઓ છે, જેને આનંદ જોઈતો હશે એને આપણે. બાપુ, મૈત્રી એ દયાળુ પ્રેમ છે, નિસ્વાર્થ કરુણામય પ્રેમ. તો એ નિસ્વાર્થ પ્રેમ એટલે છે જેમાં કાંઈ લેવાની વૃત્તિ ન હોય, આપવાની જ વૃત્તિ. જેને આપણે પ્રેમ કરીએ એનાથી મને શું સુખ મળે એમ નહીં, ભારતીય શાસ્ત્ર કહે તત્ સુખિત્વ, એને શું પ્રેમ, એને સુખ મળવું જોઈએ. પ્રેમ આ છે, હું હંમેશા રમૂજમાં કહું કે પ્રેમ લેના બેંક નથી, દેના બેંક છે. એનો હું લઈ લઉં, લાભ લઈ લઉં એ નથી, દેના બેંક છે. એમાં આપવાનું સમર્પણ જ હોય, ત્યાગ જ હોય, અને શિકાયત મુક્ત ત્યાગ હોય કે મેં તો આપ્યો ને, પ્રેમ કર્મ. તો બાપુ, આ પ્રેમ, મૈત્રી, કરુણા આપણા સ્વભાવમાં, આપણા જીવનમાં કેવી રીતે લાવી શકાય? મારી દ્રષ્ટિએ સત્ય આવે તો પ્રેમ આવે, જ્યાં સત્ય નથી પ્રેમ આવી શકે. મૂળમાં સત્ય, નહીતર પ્રેમ દંભ હશે, ફરેબ હશે, પાખંડ હશે, શોષણ હશે. સત્ય આવે તો એમાંથી જે આગળ વધારે છે એ સત્યની રીતે પ્રેમ આવે, અને જ્યારે આપણને પ્રેમ જાગે પછી કરુણા આવે, કરુણા જાજા ઉપર રહે અને એ આખી સાયકલ છે. અને કરુણા આવે એટલે પાછું એમાંથી સત્ય આવે. તમારે આ આખું ચક્ર આપણી જિંદગીને ફેરામાંથી બહાર કાઢી નાખે. જોવા બાપુ, આજે સમાજમાં એક એવી વિચાર સરણી છે, ગેરસમજ છે, કે પ્રેમ, મૈત્રી, કરુણા એ ફક્ત ને ફક્ત સ્પિરિચ્યુઅલ, આધ્યાત્મિક સંતો માટે જ છે. તો આ ગેરસમજ દૂર સી રીતે થાય? નહીં નહીં, એ બહુ મોટી ગેરસમજ છે. પતંજલિએ કહ્યું મૈત્રી, કરુણા, અભિનિવેશ, આ બધા, અને બુદ્ધ ભગવાનના ચાર આર્ય સત્ય એ પણ આ જ છે, મૈત્રી, કરુણા, અહિંસા આદિ આદિ. તો એ સાધુ સંતો માટે જ છે એવું નથી. કેટલા મહાપુરુષ છે આજે ગૃહસ્થ, છોકરે વિશે ક્યાં ભેદ કર્યો હતો, ક્યાંય ફકીર હતો, સત્યને લીધે. યસુએ
ક્યાં દીક્ષા લઈને પ્રજ્ઞાન એને પ્રેમ અને ભગવાન બુદ્ધ દીક્ષિત હતા તો પણ દીક્ષા છોડી દીધી. શરીરને તપ કરીને મેં તોડી નાખ્યું અને કરુણા જાગી મારા શરીર ઉપર પણ મારે હવે કરુણા કરવી એમ કહી. એટલે આ તો સાર્વભૌમ વસ્તુ. આપણે શું છે કે બહુ સરળતાથી સાધુ સંતો ઉપર ને ધાર્મિક લોકો ઉપર નાખી દીધી. બરાબર. અને મારા શ્રી કઈ કહે કે જય બાપજી એ તો આપ કરી શકો, અમારાથી તો કાંઈ થાય બરાબર એમ કરીને આપણે થાય. અને પરિણામે સાધુ સંત જો મસ્તી અને આનંદમાં રહે છે એ આપણે નથી કરી શકતા. બાપુ એમ કહેવાય છે કે ચાર કસાય છે, ક્રોધ અભિમાન માયા પ્રપંચ અને લોભ. જો જીવનમાં પ્રેમ અને કરુણા આવી જાય તો આ ચારેય કસાયો એમને નીકળી જાય, પ્રયત્ન પણ ના કરવો પડે. બહુ સાચું. આ જગતમાં અંધકાર છે જ નહીં, પ્રકાશનો અભાવ એનું નામ અંધકાર. બરાબર. હું હંમેશા કહું કે સત્ય પ્રેમ અને કરુણાનો અભાવ છે એટલે ઈર્ષા દ્વેષ અને નિંદા છે. પરમ સત્ય ઉતરે, પરમ પ્રેમ ઉતરે ત્યારે બધા જ કશાય આ બધા જ દૂરી તો એની મેળાએ ભાગવે ને કદા કાઢવાનો બાજુ. બાપુ પણ આ આપ જે વાત કરો છો પ્રેમ કરુણા અનુકંપાની સત્યની, એટલી સિમ્પલ વાત છે અને છતાં પણ આપણે જોઈએ છીએ કે મોટાભાગના માણસો જીવી ખાય છે અને બહુ જ ઓછા હોશિયાર શાણા એવા વ્યક્તિત્વ જે પોતે જીવી જાણે છે. આનું કારણ આપણે નથી જોઈ શકતા એનું કારણ એ છે કે પ્રલોભન અને ભય, આપણામાં પ્રલોભન આવે છે અને ભય આવે છે. એટલે આ મહાન સૂત્રોને આપણે છોડી શકીએ છીએ. મારું એમ માનવું છે કે જ્યાં સત્ય હશે ત્યાં અભય હશે. જેની પાસે સત્ય હશે કોઈથી દર્શન સત્યના બાળકનું નામ જ અભય. બાપુ આપે આપે કહ્યું પ્રલોભન અને ભય, પણ જો ધર્મનો પાયો ગણો, હું જૈન છું એટલે જૈન ધર્મની વાત કરું તો એમાં પાપ અને પુણ્યની વાત આવશે, નર્ક અને મોક્ષની વાત આવશે, સ્વર્ગની વાત આવશે. તો પાપ એટલે ડર છે અને પુણ્ય એટલે પ્રલોભન છે. તો ધર્મની શરૂઆત જ આપણે ત્યાં અનફોર્ચ્યુનેટલી ડર અને પ્રલોભનથી કરાવવામાં આવે છે. હા, એ એ બતાવવામાં આવ્યું છે, એ જે તે સંદર્ભમાં કહેવાયું છે એનો અર્થ આપણે બરાબર કરી શકતા નથી. હાજી. પણ અમારે શંકરાચાર્ય સનાતન ધર્મ છે, જગદગુરુ આદિશંકર તો કહેલા પુણ્યમ ને પાપ નથી, કોઈ પુણ્ય નથી કોઈ પાપ, એ બંને થી બહાર છે. ચિદાનંદ રૂપ શિવ. સમાજમાં પ્રેમ અને કરુણાની સંસ્કૃતિ સી રીતે લાવી શકાય? પ્રેમ અને કરુણા સંસ્કૃતિ નથી, સ્વભાવ. સંસ્કૃતિ મરી જાય. યુનાનની સંસ્કૃતિ ખતમ થઈ, લેબનોનની સંસ્કૃતિ ખતમ થઈ, જગત આખાની સભ્યતા, યહૂદીની સભ્યતા કેટલો વખત ચાલશે ખબર નથી. પણ સત્ય પ્રેમ અને કરુણા એ સંસ્કૃતિ નથી, એ સ્વભાવ. અને સ્વભાવ હંમેશા શાશ્વત. જેમ સૂરજને ઉગવું એનો સ્વભાવ, અગ્નિ દજાડે એનો સ્વભાવ, બરફ આપણને ઠંડક આપે એનો સ્વભાવ, આપણો સ્વભાવ. સંસ્કૃતિ બધા પ્રદેશની જુદી જુદી હોય. બાપુ લોકોને ભયભીત કરવા બહુ સહેલા છે પરંતુ પ્રેમાળ બનાવવા બહુ અઘરા છે. એનું કારણ છે એમાં વધારે ને વધારે ભયભીત કરવાનું કામ ધર્મ એ છે. ધર્મ એ ધર્મ અભય આપે તથાકથિત ધર્મ બધાનું ન કરે. જે ધર્મ મહાવીર સ્વામીની પાસે એ નીકળે ત્યારે એક માઇલ કે બે માઇલ હિંસક પ્રાણી હિંસા નહોતી કરી શકતા. અને પતંજલિ એ કહ્યું તત્સંગની બહુ વાયરસ આગળ આટલી બધી જે અહિંસાની પ્રતિષ્ઠા છે એ બધું આપણે ભય બતાવી બતાવી હવે સ્વામીના ભગવાનથી દૂધ નીકળીએ. વિજ્ઞાન વિરુદ્ધ છે. મેડિકલ કોઈ દિવસ બોડીમાં મેડિકલ સ્વીકારે જ નહીં. કેમ નીકળે દૂધ નીકળ્યું
ભલે એ શ્રદ્ધાનો વિષય ઉપર નીકળી અને બહુ સુતર્ક છે દીકરી, એક માને પોતાના બાળક ઉપર કરુણા છે, અનુકંપા. પરમાત્મા એડવાન્સને એના એક અંગમાં દૂધ નિર્દેશ થાય. તીર્થંકરના તો રોમ રોમમાં છે અને એના એક એક અંગમાંથી દૂધ નીકળે તો આશ્ચર્ય શું છે. લેકિન ડરાવ્યા બહુ બહુ ભયભીત સત્વાદી થશો તો હરિચંદ્રની જેમ વેચાઈ જવું પડશે, સત્વાદી થશો તો ગાંધી ગાંધી જેમ ક્યાંયના નહીં રહે, આ બધા ડરાવ્યા. અને પરિણામે આપણે આપણી કક્ષા છે ને આપણે ઘણી વાર એમ નથી લાગતું બાપુ આપણી પાસે ધર્મની વાત કરો છો એની પરથી કે આપણી પાસે વેદ છે પણ વેદના નથી. હા, એટલે તમે વેદનો પાઠ કરો, તમે એના જેટલા પાઠના પ્રકાર છે સનાતન ધર્મમાં એ બધા પાઠ કરો, વેદના પાઠ કરો, અને એ બાજુમાં એક ભૂખ્યું છોકરું ગરીબ વિધવાનું બાળક દૂધ વખત તડપતું હોય અને તમે એમ કહો કે નહીં હું પાઠ જ પેલો કરું એ મરે તો મરે તો એ વેદ હું પરાંત કરું. ભગવાનને 56 ભોગ ધરાવીએ જે જે કરીએ અને એનો અર્થ એમ છે કે આખી રીત માણસનું પેટ ભરાય એ સંવેદનાનો અભાવ જ આપણને રૂપે. બાપુ હમણાં આપે રેફરન્સ આપ્યો કે ઋષિ મુનિઓની બાજુમાં વિકરાળ જંગલી પ્રાણીઓ રહેતા, પણ આપણે એ પણ જોયું છે કે જ્યારે અદ્વૈત ભાવ આવી જાય છે અને એ અદ્વૈત ભાવનું જે પ્રેમનું દુર્લભ શિખર હોય ત્યાં બેની જગ્યા જ નથી, ત્યાં બેની જગ્યા જ નથી, તો એવી નિસ્વાર્થ વૃત્તિ જ્યારે પ્રેમને જગાવે છે ત્યારે બાપુ આપને લાગે છે કે પ્રેમ અને ડર એક સાથે રહી શકે? પ્રેમ અને ડર એક સાથે રહી શકે? પ્રેમ અને ત્યાગ સાથે રહી શકે, સત્ય ને અભય સાથે અને કરુણા અને અહિંસા સાથે જુદા જુદા છે. કરુણા બિંબ છે, પ્રતિબિંબ અહિંસા છે. પ્રેમ બિંબ છે, ત્યાગ પ્રતિબિંબ છે. સત્ય બિંબ છે અને નિર્ભયતા બિંબ. બાકી પેલા 3 પ્રશ્નો નાના નાના. ખીલવું અને ખરવું આપે ક્યાંક કહ્યું છે, ખીલવું અને ખરવું એ બંને હરીત હતી, પરંતુ એ વચ્ચે એ બંને વચ્ચે મેકી જવું એ સ્વભાવ હતી. ખીલવું અને ખરવું ફૂલનું એ હરી થકી, હરી એટલે ભગવાન થકી, પરંતુ એ વચ્ચે બંને વચ્ચે મેકી જવું જીવનની એ આપણે કરવાનું, પરંતુ આપણને એ મેકતા જ નથી આવડતું. બાપુ છેલ્લો પ્રશ્ન છે, શું આપને લાગે છે કે પ્રેમ દયા કરુણા અનુકંપા એની રિપલ ઇફેક્ટ, અને એક માણસમાં પ્રેમ આવે તેની અસર બીજા ત્રીજા ચોથા પાંચમા માણસમાં કન્ટિન્યુઅસ બેઝિસ પર થઈ શકે ખરી? બાળક રડતું હોય તો તમારી આંખમાં આંસુની શરૂઆત કાંઈ લેવા દેવા આવશે સંક્રામણ તે પીરું આવે. હા, પછી નાનું હૃદય એટલું બધું કઠોર હોય કે એને ભેદતા વાર લાગે, પણ એને અસર પણ થાય. રામની કરુણા અહલ્યામાંથી શિલામાંથી અહલ્યા પ્રગટ થઈ પરમ ચૈતન્ય કો જગત. થેન્ક યુ રમદર બાપુ, બહુ બહુ આભાર. મને એમ કે આ 15 મિનિટની અંદર કદાચ હું શું મેળવી શકીશ, પરંતુ ઘણું ઘણું મેળવીને આવી જાઉં. લવ ધ વાઇબ. Explore such interesting podcasts at www.questfoundation.org.in.